નીચે આપેલ બે અપૂર્ણાંકોને તેમના સૌથી નાના સામાન્ય છેદ સ્વરૂપે ફરીથી લખો. સૌથી નાનો સામાન્ય છેદ. હવે સૌથી નાનો સામાન્ય છેદ એટલે આ બંને સંખ્યાનો સૌથી નાનો સામાન્ય અવયવી, અને જો બંનેના છેદ સમાન એટલે કે સામાન્ય મળે તો આપણે તેમનો સરવાળો પણ કરી શકીએ, જે આપણે પછીના વિડીયોમાં જોઈશું. પણ સૌપ્રથમ આપણે તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા અ મેળવીએ. આપણે નીચે લખીએ, લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર લસા અ કૌંસમાં 8 અને 6, એટલે કે 8 અને 6 નો લસા, લઘુત્તમનો લ, સામાન્યનો સા અને અવયવીનો અ, ટૂંકમાં 8 અને 6 નો લસા. હવે લઘુત્તમ સામાન્ય અવયવી વિશે વિચારવા માટે એક કરતાં વધુ રીતો છે. આપણે 8 અને 6 ના અવયવીઓ લઈને પણ તે મેળવી શકીએ. તેમાંથી જે સૌથી નાનો સામાન્ય અવયવી હોય તે થશે લસા. ચાલો તો તેમ કરીએ. આમ 6 ના અવયવી છે 6, 12, 18, 24, 30. સામાન્ય અવયવી ન મળે ત્યાં સુધી આગળ વધી શકાય. હવે 8 ના અવયવી લખીએ 8, 16, 24. જુઓ, સામાન્ય અવયવી મળી ગયો. આપણે આગળ પણ લખી શકીએ 32, અનંત સુધી. પણ આપણને સામાન્ય અવયવી મળી જ ગયો છે, જે સૌથી નાનો અવયવી છે. તેમના બીજા પણ સામાન્ય અવયવી મળે 48, 72 તેમજ બીજા પણ વધુ મળી શકે, પણ આ તેમનો સૌથી નાનો સામાન્ય અવયવી છે, તેમનો લસા. આમ તે થશે 24. હવે લઘુત્તમ સામાન્ય અવયવી મેળવવાની બીજી રીત છે કે પહેલા 6 ના અવિભાજ્ય અવયવ મેળવીએ. 6 ના અવયવ મળે 2 અને 3, 2 ના અવયવ 1, 2, 3 ના અવયવ 1, 3. આમ આ 6 ના અવિભાજ્ય અવયવ છે તેમ કહી શકાય. હવે 8 ના અવિભાજ્ય અવયવ શું મળે? 8 ના અવયવ 2 × 4, તેમજ 4 ના અવયવ મળે 2 × 2. આમ 8 વડે વિભાજ્ય થવા ઓછામાં ઓછા 3 વખત અવયવ 2 હોવા જોઈએ, અને 6 વડે વિભાજ્ય થવા તમારી પાસે 2 × 3 હોવા જોઈએ. માટે 6 વડે વિભાજ્ય થવા આપણી પાસે 2 × 3 હોવા જોઈએ, અને 8 વડે વિભાજ્ય થવા આપણી પાસે 3 વખત 2 હોવા જોઈએ, જેમાંથી 1 વખત 2 છે. માટે બીજા 2 મૂકીએ, 2 × 2. આમ આ ભાગ તે સંખ્યાને 8 વડે વિભાજ્ય કરે છે, જ્યારે આ ભાગ તે સંખ્યાને 6 વડે વિભાજ્ય બનાવે છે. આમ 8 અને 6 નો લઘુત્તમ સામાન્ય અવયવી થશે 24. અને હવે જો 2 × 2 × 2 × 3 કરીએ તો આપણને મળે 24. આમ 8 અને 6 નો લઘુત્તમ સામાન્ય અવયવી થશે 24. હવે આપણે આ 2 અપૂર્ણાંકોને એવી રીતે લખીએ કે જેથી છેદમાં 24 મળે. પહેલા લઈએ 2 ના છેદમાં 8. હવે તેને એ રીતે લખીએ કે જેથી છેદમાં 24 મળે. છેદમાં 8 પરથી 24 મેળવવા તેને 3 વડે ગુણવું પડે, માટે અંશને પણ 3 વડે ગુણીએ. આમ 2 તરી 6. આમ 2 અષ્ટમાંશ એ 6/24 જેટલી જ કિંમત ધરાવે છે. થોડું વધુ સ્પષ્ટ રીતે સમજીએ. જુઓ, 2 અષ્ટમાંશને 3 ના છેદમાં 3 વડે ગુણીએ તો આપણને મળે 6 ના છેદમાં 24. આમ આ બંને સરખા અપૂર્ણાંક છે એમ કહી શકાય, કારણ કે 3 ના છેદમાં 3 ની કિંમત મળે 1, પૂર્ણ સંખ્યા 1. આમ 2 અષ્ટમાંશ બરાબર 6/24. ચાલો 5 ના છેદમાં 6 માટે પણ આ જ રીતનો ઉપયોગ કરીએ. 5 ના છેદમાં 6 બરાબર કોઈ સંખ્યાના છેદમાં 24. છેદમાં 6 પરથી 24 મેળવવા 4 વડે ગુણવું પડે, માટે અંશને પણ 4 વડે ગુણીએ. 5 ચોક 20. આમ 5/6 અને 20/24 એ બંને સમાન થશે. આપણે 2 અષ્ટમાંશને 6/24 તરીકે લખ્યા અને 5/6ને 20/24 તરીકે લખ્યા. હવે જો તેમનો સરવાળો કરવો હોય તો તે કરી શકીએ, પણ તેવું આપણને પ્રશ્નમાં કહ્યું નથી, માટે આપણે
અહીં સુધી જ રાખીએ.